નમસ્કાર બાળકો, ધોરણ એક વિષય ગણિત ગમત, તેમાં બાળકો આપણે કાલે સરવાળા જોતા હતા, એમાં આજે આપણે આગળ જોશું. હવે તમને અહીંયા કાલે મેં જેમ શીખડાવ્યા હતા લીટા કરીને, બરાબર એમ તમને અહીંયા આપેલા છે, પણ થોડાક અલગ છે. આવી રીતે તમને ઉદાહરણ આપેલું છે, 8 + 6, બરાબર. તો પહેલાં 8 લીટા ગણી લેવાના, 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા. પછી આપણે 6 લીટા કરવાના છે, એવી રીતે જેમ મેં કાલ શીખડાવ્યા હતા એમ. પહેલાં 8 લીટા કરશું, પછી 6 છે તો 6 લીટા કરશું, બરાબર. હવે 8 ને 6 કેટલા થાય તો બધા જ ગણો, 1 2 3 4 5 6 7 8, 9 10 11 12 13 ને 14, 14 થયા, બરાબર. તો આપણે અહીંયા 14 રાખશું, તો અહીંયા 14 લીટા નહીં કરું, પણ અહીંયા શું તમને એમણે સમજાવ્યું છે કે આ જે જૂથ છે એ 10નું, બરાબર, અને આ 4 1 2 3 ને 4 એમ અલગ, જેમ આગળ આપણે 10 10ના જૂથ બનાવવાનું શીખી ગયા એવી રીતે, બરાબર. પછી 12 + 5, તો આમાં પણ એમ જ કરવાનું છે. અહીંયા આખા 12 લીટા નથી કર્યા, 10નું એક જૂથ બનાવી લીધું છે અને પછી 2 લીટા કરી નાખ્યા, બરાબર. એટલે આપણે 12 લીટા આમ કરવા પડે નહીં. પછી 5, તો 5 લીટા કરી નાખ્યા, તો 12 ને 5 17 થાય, તો 10નું પહેલાં જૂથ કરી નાખવું અને પછી 7 લીટા કરી નાખ્યા, બરાબર. તો આમ પણ તમને સહેલું પડે. ચલો, એના પછી અહીંયા તમને આપણે આ જાતે કરવાના છે. હવે એમાં તમને 8 + 7, તો તમારે 8 લીટા કરવાના જેમ કાલે મેં શીખડાયું હતું એમ, 1 2 3 4 5 6 7 ને 8. પછી કેટલા છે? 7, તો 7 લીટા કરશું, 1 2 3 4 5 6 ને 7. હવે આપણે એને ગણી લેશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, તો કેટલા આવ્યા? 15. તો એ આપણો જવાબ છે. હવે આ બધા જ તમારે એવી જ રીતે લીટા કરીને કરવાના છે, બરાબર. હું ડાયરેક્ટ જવાબ લખીશ, 9 + 9, તો 9માં બાળકો આપણે પાછા 9 ઉમેરવાના છે, બરાબર. 9 પછીના પાછા 9 ગણો તો કેટલા આવે? 9 ને 9 18 થાય, તો આપણે અહીંયા લખશું 18. તમે લીટા કરીને કરી શકશો. હવે 8 + 5, તો પહેલાં 8 લીટા કરવાના, પછી 5 કરવાના, બરાબર. અથવા તો તમે 8 પછીના 5 પણ ગણી શકો છો. તો આપણે 8 ને 5 કેટલા થાય? 13. કેટલા થશે? 13. તો હું અહીંયા લખીશ 13. પછી 6 + 7, 6 લીટા કરો, પછી 7 લીટા કરો, અથવા તો 6 પછીના 7 ગણો, તો કુલ કેટલા થશે? 13. 6 ને 7 13 થાય. ચાલો એના પછી 11 + 5, તો 11 પછીના 5 ગણો તો આવશે 16. પછી 4 + 12, બરાબર, એટલે કે આ તો આપણે 4 પછી 12 ગણી અઘરા પડે, એટલે કે મોટી સંખ્યા પછીના નાની સંખ્યા ગણી નાખો, 12 પછી 4 ગણો, તે 14 15 ને 16, તો આપણે અહીંયા લખશું 16. પછી 13 પછી આપણે 5 ગણવાના, 14 15 16 17 ને 18. પછી 0 + 14, તો મેં પહેલાંય કીધું હતું 0 સાથે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યા જ રહેશે, બરાબર, એ જ આપણો જવાબ થશે, એટલે 14 ના 14. ચલો પછી 5 + 9, તો આ છે એ ઊભા છે, ઓલા આડા હતા, પહેલાં 5 લીટા કરી નાખો, 1 2 3 4 5, પછી 9 લીટા કરો, 1 2 3 4 5 6 7 8 ને 9. હવે ગણવાના, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, તો અહીંયા આપણે લખશું 14, બરાબર. એવી રીતે વાલીટા કરીને તમે બધા કરવાના છે. 7 પછીના 8 ગણો તો આવશે 15. 5 ને 5 કેટલા થાય? 10. 12માં 7 ઉમેરો તો કેટલા આવે? 19. તો બાળકો આપણે આવી રીતે સરવાળા કરવાના હતા, બરાબર છે. હવે આ બે છે એ કાલે આપણે જોશું. નમસ્કાર.